આ પ્રસંગે વર્લ્ડ સેલિબ્રિટી બનેલા યુવરાજ માવેન્દ્ર સિંહે મહારાજા વિજયસિંહને પ્રજા વત્સલ રાજા તરીકે ગણાવી પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે મહારાજા વિજયસિંહ રાજપીપળા સ્ટેટના છેલ્લા રાજા હતા। રાજપીપળા સ્ટેટના વિકાસમાં ખૂબ મોટો ફાળો હતો। એમાં રાજપીપળા સિવિલ હોસ્પિટલ, હાઈસ્કૂલ, પાવર હાઉસ, ગાર્ડન આ બધી વિજયજી મહારાજની દેન હતી, જેમાં સૌથી મોટો ફાળો વિજયસિંહ મહારાજનું દેશી રજવાડાઓના વિલીનીકરણ વખતે રાજપીપળા સ્ટેટને ભારત સરકારમાં જોડવા સૌપ્રથમ વિજયસિંહજી મહારાજ હતા। તેમણે પોતાનું રાજ્ય ભારત સરકારને સુપરત કર્યું હતું। તે ઉપરાંત ઇંગ્લેન્ડમાં 1934માં વિજયસિંહજી મહારાજે ઇંગ્લેન્ડની પ્રખ્યાત ડર્બી રેસ જીતી હતી, જેમાં ડર્બી રેસનો ઘોડાનું નામ હતું વિન્ડસર લેન્ડ, જે ઘોડો વિશ્વમાં ખૂબ પ્રખ્યાત બન્યો હતો। એ જીતનું ઇનામમાં મળેલી રકમમાંથી વિજય પેલેસ આજનો વડિયા પેલેસ બનાવ્યો હતો, જે આજે પણ અદ્ભુત કલા એણે સ્થાપિત નમૂનો છે। આ પ્રસંગે મહારાજા રઘુવીર સિંહ ગોહિલે જણાવ્યું હતું કે જ્યારે રાજપીપળા સ્ટેચ્યુનું ઉદ્ઘાટન થયું હતું ત્યારે આ જ જગ્યાએ હું હાજર હતો। મારા પિતાજી સાથે હું મારા દાદાને મળવા આવ્યો હતો। મારા દાદા વિજયજી મહારાજને છેલ્લે મળવાનું થયું હતું। એમણે પ્રજા માટે ખૂબ જ લાગણી હતી। રાજપીપળા સ્ટેટના વિકાસમાં તેમણે ખૂબ કામ કર્યું હતું। આજે હું તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવું છું। આજે મહારાજા વિજયસિંહજી જે મારા પરદાદા હતા એમની 132મી વર્ષગાંઠ અમે અહીંયા વિજય ચોકમાં ઉજવી રહ્યા છીએ, જ્યાં એમનું એક સ્ટેચ્યુ છે ઘોડા ઉપર। મહારાજા સાહેબ વિજયસિંહજી રાજપીપળા જે સ્ટેટ હતી એમાં એમને એ છેલ્લા રાજા હતા, અને એમને જ્યારે વિલીનીકરણ થયું ત્યારે સૌથી પ્રથમ એમને મર્જર અગ્રીમેન્ટ સાઇન કરેલું 1948 રાઈટ, હા 1948માં સાઇન કર્યું હતું વીપી મેનન જે સરદાર પટેલના જે સેક્રેટરી હતા એમના સાથે, અને સ્ટેટ ભારત સરકારને સુપ્રત કરી હતી। અને એ સર્વપ્રથમ એશિયન છે જેમને એક ડાર્બી રેસ જીતી છે, અને અત્યારે પણ એમનું જ રેકોર્ડ છે। અને એમને ઘોડાનું અત્યંત શોખ હતું, અને એ ડાર્બી એમને 1934માં એપ્સેમ ડાર્બી નામની રેસ, ઘોડાની રેસ જીતેલી, અને એનું ઘોડાનું નામ વિન્સર લેડ હતું, જે વિશ્વમાં પ્રખ્યાત ઘોડાઓમાં એનું નામ મે બી હેડ સમથિંગ વોટ આજે આ સ્ટેચ્યુનું ઉદઘાટન થયું તે બધું હતો, હાજર હતો। 1955માં આનું સ્ટેચ્યુનું ઉદઘાટન થયું હતું, ત્યારે મારા ફાધર કહેવાય છે મહારાજા હતા, એમની સાથે હું અહીં આવ્યો હતો। એ અમારા તે છોટાઉદેપુરના મહારાજાને પણ આમંત્રણ ગયા હતા આના માટે, અને અમે અહીં જ હતા, એ સામે જ બેસવાનું રાખેલું, અને મને હજુ સુધી યાદ છે કે અમે એ પ્રસંગમાં હાજર હતા। અને વિજયસિંહ મહારાજ મને મારા તો દાદા થતા હતા, તો મારા શું છે કે એમણે છેલ્લા મને મળવાનું પણ એમને થયું હતું, એમને જ્યારે ગુજરી ગયા પહેલાં મને એમને મળવાનું પણ થયું હતું, અને એમને શું છે કે પ્રજા માટે બહુ લાગણી હતી એમને। આપ જુઓ છો કે આજે આપણે રચનાનું પ્લાનિંગ તે વખતે કરેલું, તે વખતે મને કેટલી વાર જે રેલવે લાઇન પણ રચનાની હતી, રચના સ્ટેટ રેલવે હતી, અને તે સાથે રચનામાં નેત્રંગમાં બધી જગ્યા રેલવે લાઇન કરેલી, અને પછી એના રસ્તા બધા છે જે રેલવે લાઇનના બંને ત્રણ ઝાડ હતા, બાકી આપણે રસ્તાના બે ત્રણ ઝાડો છે, અહીં રેલવે લાઇનની બે ત્રણ હતા ઝાડ, અને એ પ્રમાણે બધું અહીં ડેવલપમેન્ટ બધું કર્યું હતું, બધું અહીં આપણે હાઈસ્કૂલ પણ છે, તે પહેલાં આપણે સ્ટેટ રાજસ્થાન સ્ટેટ હાઈસ્કૂલ હતું, એ પણ સૌથી પહેલાં આપણે અહીં શરૂ કરેલું, અને સાહેબજીનું મહારાજા જે હતા બરોડાના એમને આપણે ઉદઘાટન કર્યું, અમારે ત્યાં સિવિલ હોસ્પિટલ છે એમનું ઉદઘાટન એમને કર્યું, તે પણ 100 વર્ષ ઉપર થઈ ગયા છે। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા।